તેરસની મધ્યરાત્રિ છે, ભગવાનના જ્ઞાનમાં દેખાય છે કે મારે 48 કલાક દેશના આપવાની છે. સામાન્યથી તમામ તીર્થંકરો જ્યારે જીવનનો અંત સમય આવે ત્યારે દેશના બંધ કરે, કૌશક ધ્યાનમાં અને તપની અંદર લાગી જાય. જુઓ 20 તીર્થંકર સમે શિખર ગયા હતા, માસક શ્રમણ કર્યા છે, 1 મહિનાના ઉપવાસ સાથે 23 એ 23 પરમાત્માએ નાની મોટી તપશ્ચર્યા કરી છે. મહાવીરે ખાલી શું કર્યું છે? છઠ કર્યો. જિંદગીના છેલ્લે ભલે છઠ કર્યો છે, પણ મહાવીરે 12.5 વર્ષમાં કેટલો તપ કર્યો છે એની ખબર છે? ખબર છે? 6 મહિનાના ઉપવાસ કેટલી વાર કર્યા? 1 વાર. 5 મહિના ને 25 દિવસનો? 1 વાર. 4 મહિનાના ઉપવાસ? 9 વાર. 3 મહિનાના ઉપવાસ? 2 વાર. 2.5 મહિનાના ઉપવાસ? 2 વાર. 2 મહિનાના ઉપવાસ? 6 વાર. 1.5 મહિનાના ઉપવાસ? 2 વાર. ભગવાને માસ ખમણ કેટલા કર્યા? 12. ભગવાને પાસ ખમણ કેટલા કર્યા? 72. ભગવાને અઠમ કેટલા કર્યા? 12. અને ભગવાને છઠ કેટલા કર્યા? 229. હું ઈચ્છું છું કે આપણા આ સંઘની અંદર 229 છઠ થઈ શકે ખરા? આવતીકાલ અને પરમ દિવસે છઠ કરવાનો છે. આજે 17 વાયણું અને આ વખતે નસીબ તમારા સારા છે કે વચ્ચે પડતરનો દિવસ આવ્યો, એટલે આરામથી પારણું ટાઈમ ટુ ટાઈમ. દર વખતે શું આવે? મંગલિક બેસતું વર્ષ, એટલે પારણું કરતા કરતા કેટલા વાગી જાય? 9, 9:30, 9:30 વાગી જાય. આ વખતે ફૂલ ટાઈમ છે તમારી પાસે. ઈચ્છા હોય, હું ઈચ્છું છું જે પરમાત્માએ આપણા માટે આટલી ઘોર તપશ્ચર્યા કરી હોય એ પરમાત્માના નિર્વાણ કલ્યાણકની આરાધના માટે ઘર ઘરમાં એક છઠ થવો જોઈએ. ઘર ઘરમાં, ઘર ઘરમાં એક છઠ થાય તો 700 છઠ થઈ જાય. થાય કે ન થાય? હા, સ્વામી વાત્સલ્યમાં કેટલું માણસ થાય? 800 આસપાસની સંખ્યા થાય. ઘર દીઠ એક છઠ થાય તો 229 શું વધારે થઈ શકે? ચલો, જેની ઈચ્છા હોય, જેની તાકાત હોય, આવતીકાલે એક ઉપવાસનું પચકાણ લઈ અને જોડાશું. ભગવાને છઠ કર્યો. તેરસની મધ્યરાત્રિએ સુવર્ણ કમલ પર પગ મુકતા 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 અપાપાપુરી નગરની બહાર આવેલા ઉદ્યાનની અંદર સમવસરણ દેવતાઓએ માંડી દીધું છે. ત્યાં જઈને પ્રભુ બિરાજમાન થયા છે. નર અને નારીઓને સમાચાર મળ્યા, બધા પહોંચી ગયા છે. હસ્તિપાળ રાજાને સમાચાર મળ્યા, એ દોડતા દોડતા પહોંચી ગયા છે. જુઓ શું પ્રભુની કમાલ! ઊંઘમાં હોય ને તો પણ જાગી જાય, અને અમારી શું કમાલ! જાગતો હોય તો. આ ખુરશીવાળાને બહુ મજા આવી જાય. એમાં આ વખતની દિવાળીમાં ખબર ને આટલો ઠંડો ઠંડો પવન, કેટલો પવન આવે! આજ સુધીમાં દિવાળીમાં આટલો પવન જોયો નથી. હે, માઉન્ટમાં બેઠા જો કાકા, ઉઈ ના જતા પણ. હમણાં તમારી ઠંડી ઉડાડી દઈશ. હવે પછી જે પ્રભુ વીરના ચાપખાઓ આવવાના છે, સાંભળજો. ભગવાને તો દેશના શરૂ કરીશ, પ્રભુની દેશનાની એવી તાકાત હોય છે કે માત્ર 3 કલાક નહીં, ભગવાન કદાચ 6 મહિના સુધી પોતાની દેશના ચલાવે. એક જણ ઉઠવાનું નામ ન લે, ભૂખ ન લાગે, તરસ ન લાગે, ઠંડી ન લાગે, ગરમી ન લાગે, થાક ન લાગે, ઊંઘ ન લાગે. લોકપ્રકાશમાં લખ્યું છે કે એક ડોશી, એનું લાકડું પડી ગયું હતું, એની શેઠાણીએ ઓર્ડર કર્યો હતો, 1 લાકડું ઓછી લાવીશ તો હું તને 5 મોકલીશ. 70 વર્ષની બુઢ્ઠી, કમરથી વળી ગયેલી, ખાધા પીધા વગરની, બપોરે 3 વાગે ભર તડકામાં જંગલમાં લાકડા વીણી અને ઘરે આવે છે, એમાં 1 લાકડું પડી ગયું, એમાં ચૂકીશ. એક ઓછું હશે તો મારી શેઠાણી મને ઘરમાં ઘૂસવા નહીં દે. જ્યાં ચૂકી એ જ વખતે ભગવાનની દેશના શરૂ થઈ છે. માલકોશ રાગની અંદર પ્રભુની દેશનાની જ્યાં શરૂઆત થઈ ને, ઝૂકેલી ડોસી આમ જ ઝૂકીશ. 3 કલાક જે દેશના પૂરી થઈ ત્યાં સુધી એને ભૂખ ન લાગી, તરસ ન લાગી,
એને થાક ન લાગ્યો અને ઊંઘ પણ ના આવી. આમ જ ઝૂકી રહી ભગવાનની દેશના સાંભળતી સાંભળતી જ્યારે પૂરી થઈ ત્યારે એવું પીધીશ. આ પ્રભુની દેશના છે. સાકર કરતા મીઠી, દ્રાક્ષ કરતા મીઠી, શેરડીના રસ કરતા પણ મીઠી, અરે અમૃત કરતા પણ મીઠી. અમૃત મીઠું સ્વર્ગે દીઠું સુરવધુ ગાવતી. આ પ્રભુની દેશના છે. તમને અત્યારે થોડો ઘણો તો આનંદ આવે છે કે નથી આવતો? આવે છે. માબોધી મેં ઇતના તો મહાવીર મેં કિતના. આ તો શોરૂમ છે, એ તો ગોડાઉન હતા. અમે તો 3 કલાક નહીં બોલી શકીએ. ભગવાન 6 મહિના બોલે તો પણ કોઈને ઉઠવાનું મન ન થાય. મધ્યરાત્રિએ પ્રભુની દેશનાની શરૂઆત થઈ છે અને ભગવાને પોતાની ધર્મ દેશનાની શરૂઆત કરી એ પહેલા આપણે એ પરમાત્માની સ્તુતિના પેમ્પલેટ બધાની પાસે છે. સમોસ્તન પર બિરાજમાન અષ્ટપ્રાત્યારેથી શોભતા આ પરમાત્મા કેવા શોભી રહ્યા છે એનું વર્ણન અદભુત છે.